એક હતી સોનું અને તેનો ભાઈ સ્વીટુ આ બંને ભાઈ બહેન ઘરે સરસ મજાનું લેશન કરે સાથે રમે પણ જ્યારે એની મમ્મી જમવા માટે બોલાવે ને ત્યારે બંને ભાઈ બહેનના નખરા શરૂ થઈ જાય કે આ શાક નથી ભાવતું દાળ ભાત નથી ભાવતા રોટલી નથી ભાવતી આવા રોજ અલગ અલગ બાના કરે અને બરાબર જમે નહીં એની મમ્મીની ચિંતા થાય રોજ બંને ભાઈ બેન ને સમજાવે કે જો બટા રોજ શાક ખાવું જોઈએ રોજ દાળ ભાત ખાવું જોઈએ રોટલી ખાવી જોઈએ આ બધામાંથી આપણને પોષક તત્વો મળે અને જેનાથી આપણે સરસ મજાના રહીએ પૃષ્ટ પૃષ્ઠ રહીએ આપણી સરસ આંખોની રોશની સારી રહે આવું ઘણું બધું સમજાવે પણ આ બંને ભાઈ બેન માને નહીં ધીમે ધીમે સોનું એની મમ્મી કહેતી હતી એ મુજબ થોડું થોડું માનવા લાગી અને એણે શરૂ કર્યું રોજ થોડુંક શાક ખાય અને એમ કરતા કરતા એ ધીમે ધીમે કરીને બધા શાક ખાવા માંડી અને રોજ એની મમ્મી જે ઘરે બનાવે એ સરસ રીતે જમી લેતી પણ સ્વીટું જરાય ના માને એને તો આવું બધું કંઈ ભાવે જ નહીં એને તો દાબેલી ભાવે વડાપાઉં ભાવે પીઝા ભાવે પાણીપુરી ભાવે એટલે એ આવું કંઈ ખાય જ નહીં હવે શું થયું ખબર છે શાળાઓ શરૂ થઈ બંને ભાઈ બહેન શાળાએ ગયા થયું એવું કે સ્વીટું એના ક્લાસમાં ગયો અને એના શિક્ષકે બોર્ડ પર કંઈક લખ્યું હવે પૂછ્યું કે ચાલ સ્વીટુ આનો જવાબ બોલ સ્વીટુ તો ઊભો થયો પણ કંઈ જવાબ બોલે નહીં આમ કરીને આંખો જોડ્યા કરે અને કશું બોલે નહીં એના શિક્ષકે કહ્યું કે આટલું સહેલું છે તને તો આવડે છે બેટા તું કોશિશ કર જવાબ આપ પણ સ્વીટું બોલે જ નહીં એટલે આવું ઘણા બધા દિવસ ચાલ્યું તો એના શિક્ષકે એના સ્વીટુના મમ્મી પપ્પાને બોલાવ્યા કે સ્વીટુ હું જ્યારે પણ એને પ્રશ્ન પૂછું ને વર્ગમાં તો એ જવાબ નથી આપતો આંખો ચોડ્યા કરે છે તેના મમ્મીએ પૂછ્યું કે સ્વીટુ બેટા તું ઘરે તો બરાબર લેશન કરે છે કેમ વર્ગમાં જવાબ નથી આપતો તો સ્વીટુઓ કહ્યું કે મમ્મી મને આવડતું નથી એવું નથી પણ મને બોર્ડ પર બરાબર દેખાતું નથી તો એની મમ્મીએ કહ્યું અરે બાપરે બોર્ડ પર નથી દેખાતું તો તને આંખોમાં કંઈક તકલીફ હશે જો તું બોર્ડ પર એકદમ નજીક જઈને જુએ તો તને દેખાય છે તો કે હા પણ જ્યારે હું પાછળ બેન્ચ પર બેઠો હોઉં ને ત્યારે મને નથી દેખાતું એની મમ્મી સમજી ગઈ કે સ્વીટોની આંખો થોડી નબળી પડવા માંડી છે એટલે તરત અજણે સ્વીટોને કહ્યું કે જો બેટા મેં તને પહેલા જ સમજાવેલો કે ઘરે આપણે રોજ શાકભાજી ફળો દાળ ભાત રોટલી આ બધું ખાવું જોઈએ પણ તું માનતો જ નહીં હવે જો તારી આંખો નબળી પડવા માંડી છે હવેથી તારે રોજ આ બધા જ પોષક વાળો આહાર ખાવો પડશે અને આપણે આજે જ તારી આંખોની તપાસ કરાવીશું જ્યારે એની આંખોની તપાસ કરાવવામાં આવી તો એને ચશ્માના નંબર આવી ગયા હવે એને ચશ્મા પહેરવા પડે સ્વીટુને તો ચશ્મા પહેરવાનો એવો કંટાળો આવ્યો કેમકે જ્યારે ક્રિકેટ રમવા જાય દોડે તો ચશ્મા તો નડે ને કંઈ પણ ગેમ રમે એટલે ચશ્મા બહુ નડે હવે ને બરાબર સમજાઈ ગયું હતું કે મમ્મી જે કે અને જે ઘરે બનાવે એ ખાવું પડે અને આપણા માટે જ સારું છે તમને પણ જેમ ચશ્મા નથી પહેરવાને હા તો તમે પણ આ બધું જ સરસ મજાનું ઘરે બનતું ભોજન જમજો જો કોઈ શાક ના ભાવતું હોય તો થોડું થોડું લેવાનું અને થોડું લઈને શરૂ કરો ધીમે ધીમે બધા શાક ભાવવા માંડે અને સરસ મજાનું જમવાનું અને સારી રીતે રમવાનું લેશન કરવાનું વર્ગમાં જે લખેલું હોય એ સરસ રીતે જોવાનું અને જવાબો આપવાના બરાબર તો બધા જમશો ને ઘરે બનેલું સરસ આવજો